નમસ્તે મિત્રો, આજે આપણા વડાપ્રધાન શ્રી અને ગુજરાતના આનાથી પહેલાના ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. એ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે શરૂ કરેલી મા યોજના આજે પીએમ જેવાયના રૂપે, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રૂપે આખા ભારતમાં એનો ફેલાવો થયો છે અને લાખો કુટુંબોએ એના તળે મફત સર્જરી અથવા મફત ટ્રીટમેન્ટનો લાભ લીધો છે. અને આપ સૌ જાણો છો એમ આ કાર્ડ કઢાવ્યા પછી રૂપિયા 5 લાખ સુધીની સારવાર માન્ય હોસ્પિટલોમાં મફત મળે છે. એની સાથે સાથે કોરોના, જેણે પહેલો વેવ અને બીજો વેવ, જેની અંદર ખૂબ જ નુકસાની કરી, પણ આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં જે કોરોનાના રસીકરણની ઝુંબેશ થઈ, તેને મિત્રો આ મહાબીમારીને લડવાની આપણને શક્તિ આપી. હું મારો જ દાખલો આપું. મેં પહેલો રસી જે દિવસે કોરોના વેક્સિનની શરૂઆત કચ્છમાં થઈ એ દિવસે પહેલી રસી લીધી હતી અને ઠીક 1 મહિના પછી એનો બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ બીજો વેવ આવ્યો મિત્રો, પણ હું ગર્વ સાથે કહી શકું કે આ રસીના હિસાબે એ 90 દિવસની કોરોના સામેની લડાઈ અમે લગભગ મારી 3 હોસ્પિટલો, એટલે કે આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મુંદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એન્કરવાલા હોસ્પિટલ વચ્ચે થઈ અને લગભગ 2000થી વધારે દર્દીઓને દાખલ કર્યા અને સાજા કર્યા. પણ મિત્રો, આ કોરોના સામે લડવાની શક્તિ જો કોઈએ મને આપી હોય તો માત્ર ને માત્ર રસી આપી. એટલે હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપમાંના મોટાભાગના મિત્રોએ રસી લીધી હશે, પણ જો કોઈને લેવાની બાકી હોય તો આપણે આજે જ રસી લઈએ અને એનો બીજો ડોઝ પણ ટાઈમસર લઈ લઈએ. અને આદરણીય શ્રી વડાપ્રધાનના જન્મદિનના સંદર્ભે કદાચ એ આપણી સૌથી મોટી એમને આપેલી ગિફ્ટ હશે. અને આજથી આ રસીનું મહાઅભિયાન ચાલુ થયું છે, તેમાં જોડાઈ અને આપણા દેશમાં 100% રસીકરણ થાય તેના પ્રયત્નોમાં આપણે સૌ જોડાઈ જઈએ. આજ આપને સૌને અભ્યર્થના, આજ સૌને પ્રાર્થના. થેન્ક યુ.